નમસ્કાર, સ્ટાર ન્યૂઝ 7 માં આપનું સ્વાગત છે. હું છું મનોજ. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમેરિકામાં મહેસાણાના અલ્પેશ પ્રજાપતિ નામના વ્યક્તિની ગોળી મારી કરાઈ હત્યા. અમેરિકામાં રહેતા મહેસાણા જિલ્લાના કૈયલ ગામના 36 વર્ષીય વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. વહેલી સવારે જ્યારે અલ્પેશ દુકાન જઈ રહ્યો હતો તે સમયે દુકાનમાં ધસી આવેલા લૂંટારૂએ અલ્પેશ પાસે જબરદસ્તી સ્ટોર ઓપન કરાવ્યો હતો. તે સમયે યુવક ગભરાઈ જતા રોંગ પાસવર્ડ નાખી દીધો અને કેશ ડોર ઓપન કરતા એલાર્મ વાગતા લૂંટારૂએ ગોળી મારીને હત્યા કરી હતી. અલ્પેશ પ્રજાપતિ છેલ્લા 7.5 વર્ષથી અમેરિકામાં સ્થાયી હતો. યુવક એટલાન્ટાના મેકન સિટીમાં ગ્રોસરી સ્ટોરમાં નોકરી કરતો હતો. સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારના સભ્યો અલ્પેશના અંતિમ દર્શન માટે અમેરિકા જવા માંગે છે, પરંતુ પરિવાર પાસે પાસપોર્ટ ન હોવાને કારણે હવે સરકાર પાસે મદદની માંગ કરી છે. રાજ્યમાં આગામી 4 દિવસમાં થશે સારો વરસાદ, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ આંખ મિચોરી રમી રહ્યો છે, ત્યારે રાજ્યમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 સપ્તાહથી વરસાદ પડી રહ્યો નથી, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં અપરએટ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. અપર એર સર્ક્યુલેશન લો પ્રેશર પરિવર્તિત થઈને આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશમાં થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળો ચોક્કસ ઘેરાયેલા હતા, પરંતુ વરસાદ ન વરસતા લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. CBSE દ્વારા બોર્ડની શાળામાં 2 સુધી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગમાંથી મળી મુક્તિ. CBSE બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતા ભૂલકાઓને હવે સ્કૂલ બેગનો બોજો અને હોમવર્કમાંથી મુક્તિ મળી છે. CBSE બોર્ડ સંલગ્ન શાળાઓમાં બોર્ડે 2 સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને હોમવર્કમાંથી મુક્તિ આપવાનો આદેશ કર્યો છે. CBSE અને ગુજરાત બોર્ડની શાળાઓમાં ભણતા લાખો વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનો બોજો અને વધુ પડતું હોમવર્ક કરાવાતું હોવાની ફરિયાદો થતી હતી. તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો જાહેર કર્યા બાદ બોર્ડે કડકાઈ ભર્યું વલણ અપનાવ્યું છે. એટલું જ નહીં, આ ઉપરાંત શાળાઓમાં 8 સુધીમાં અન્ય કોઈ સ્ટેશનરી પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરવાના બદલે વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે NCERTનો અભ્યાસક્રમ લાગુ કરવાનો આદેશ કરતા CBSE શાળાઓમાં 8 સુધીના વિદ્યાર્થીઓ માટે આગામી શૈક્ષણિક વર્ષથી CBSEનો કોર્સ અમલી થશે. તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો જાહેર કર્યા બાદ બોર્ડે કડકાઈ ભર્યું વલણ અપનાવ્યું છે. જોકે કેન્દ્રીય વિદ્યાલયોમાં તો પહેલેથી જ 2 સુધીના વિદ્યાર્થીઓને હોમવર્ક અને ભારે સ્કૂલ બેગમાંથી મુક્તિ આપવામાં આવી છે. રૂપિયા 5,000 કરોડના કૌભાંડી ફાર્મા ઉદ્યોગપતિ નીતિન સાંડેસરાની દુબઈથી કરાઈ ધરપકડ. વડોદરા શહેરના ઉદ્યોગપતિ અને સ્ટર્લિંગ બાયોટેકના ડિરેક્ટર નીતિન સાંડેસરાની મોડી સાંજે દુબઈ ખાતે ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 5,000 કરોડના બેંક કૌભાંડમાં સંડોવાયેલા સાંડેસરા ધરપકડ અને અદાલતી કાર્યવાહીથી બચવા કેટલાક સમયથી દેશ છોડીને જતા રહ્યા હતા. ભારતીય અદાલતે તેમની સામે જારી કરેલ બિનજામીનપાત્ર વોરંટના આધારે બુધવારે મોડી સાંજે દુબઈ પોલીસે તેમની ધરપકડ કરી છે. અગાઉ આંધ્ર બેંક પાસેથી સ્ટર્લિંગ બાયોટેક દ્વારા અલગ અલગ તબક્કે વિભિન્ન કારણોસર રૂપિયા 5,000 કરોડ જેટલી મોટી રકમની લોન મેળવવામાં આવી હતી. ત્યારબાદ લોન સામે ગીરો મુકાયેલા એસેટની કિંમત લોનની કિંમત કરતાં 10મા ભાગની હોવાનું માલુમ પડ્યું હતું. આ કેસમાં દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ ગગન ધવન, આંધ્ર બેંકના પૂર્વ નિયામક અનુપ ગર્ગ અને સ્ટર્લિંગ બાયોટેકના ડિરેક્ટર રાજભૂષણ દીક્ષિતની ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ પોતાની ધરપકડ ટાળવા માટે નીતિન સાંડેસરા વિદેશ નાસી જવામાં સફળ થયા હતા. બુધવારે મોડી સાંજે તેમની ધરપકડ થતાં આ કેસમાં CBIને મોટી સફળતા મળી છે. મગફળી કાંડ મુદ્દે પરેશ ધાનાણીનો વિરોધ, ગાંધી આશ્રમ ખાતે શરૂ કર્યા ધરણા. અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી મગફળી મુદ્દે ધરણા પર બેઠા છે. ધાનાણી દ્વારા ઉપવાસ પર બેસતા પહેલા સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી હતી. પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી ધાનાણી 72 કલાકના ઉપવાસ પર બેઠા છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આજે મગફળી કાંડ મુદ્દે ગાંધી આશ્રમ ખાતે ધરણા કર્યા છે, જેમાં તે આજથી 72 કલાકના ઉપવાસ પર બેઠા છે. આ મુદ્દે પરેશ ધાનાણીએ ન્યાયિક તપાસની માંગ કરી છે, તેમજ મગફળી કાંડમાં જોડાયેલા દરેક આરોપીઓને કડક સજા કરવાની માંગણી પણ કરી છે.
પરેશ ધાનાણીએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધીના 4000 કરોડના કૌભાંડ અંગેનું સત્ય બહાર આવે તેમજ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઉપવાસ આંદોલનમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે. સાથે જ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે જરૂર પડશે તો ઉપવાસ આંદોલનનો સમય પણ વધારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જેતપુરના પેઢલા ગામ નજીકના જયશ્રી ઇન્ટરનેશનલ રો હાઉસ નામના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીના જથ્થામાં ધૂળ અને કાંકરાની ભેળસેળ મળી આવી હતી, જેમાં રાજકોટના 4 અધિકારી સહિત 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગુજકોટના 4 અધિકારી સહિત 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અજીત વાડેકરનું નિધન. વિદેશી ધરતી પર સૌ પ્રથમવાર અપાવી હતી જીત. ભારતીય વન ડે ક્રિકેટના પ્રથમ કપ્તાન અજીત વાડેકરનું મુંબઈ ખાતે 77 વર્ષની વયે બુધવારે મોડી સાંજે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. ભારતીય ક્રિકેટમાં વાડેકરનું અપ્રતિમ યોગદાન રહેલું છે. 1971માં ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં વાડેકરની કપ્તાની હેઠળ ભારતે જીત મેળવી હતી, જે વિદેશની ધરતી પર ભારતની પ્રથમ જીત હતી. અગાઉની બંને ટેસ્ટ ડ્રો ગઈ હોવાથી આ શ્રેણીમાં ભારતને પહેલી જ વાર વિદેશની ભૂમિ પર શ્રેણી વિજયનો સ્વાદ ચાખવા મળ્યો હતો. એ જ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમે વન ડે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને તેની 100મી કપ્તાની પણ વાડેકરને સોંપવામાં આવી હતી. 1966થી 1974 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા વાડેકર મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ઇનિંગને સ્થિરતા આપવા માટે જાણીતા હતા. આઈસીઆઈસી બેંકે ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં કર્યો વધારો. રિઝર્વ બેંક દ્વારા મોનેટરી પોલિસીમાં નીતિગત વ્યાજ દર વધારવાના પગલે આઈસીઆઈસીઆઈ બેંકે પણ પોતાની ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દર વધાર્યા છે. આ વ્યાજ દર વધારો 14 ઓગસ્ટથી અમલી બની ગયો છે. એફડી પર વધેલા વ્યાજ દરનો લાભ સામાન્ય ગ્રાહકો અને વરિષ્ઠ નાગરિકો બંનેને મળશે. અગાઉ એસબીઆઈ અને એચડીએફસી બેંકે પણ એફડી પરના વ્યાજ દર વધાર્યા હતા. આઈસીઆઈસીઆઈ બેંકની રૂપિયા 1 કરોડથી ઓછી રકમની 185 દિવસથી 289 દિવસની એફડી પર હવે 6.25%ના બદલે 6.50% વ્યાજ મળશે. 290 દિવસથી લઈને 1 વર્ષ કરતાં ઓછી સમયાવધિ ધરાવતી એફડી પર વ્યાજ દર 6.50%થી વધીને 6.75% મળશે, જ્યારે 1 વર્ષથી 389 દિવસની એફડી પર 6.60% વ્યાજ હતું તે હવે વધીને 6.75% થઈ ગયું છે. જ્યારે 5 વર્ષની ટેક્સ સેવિંગ એફડી પર વ્યાજ દર 7% હતો તે હવે વધીને 7.25% થઈ ગયો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે જોતા રહો સ્ટાર ન્યૂઝ 7. નમસ્કાર.